નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત થેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વરમાં મુસ્લિમ મહિલા દ્વારા બાળકોના અપહરણ અને એક બાળકની હત્યા મામલે વધુ ઝીણવટભરી તપાસ થાય તેવી માંગણી કરતો આવેદનપત્ર સાથે હિન્દુ મુસ્લિમ જાગૃતિ યુવાન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અંકલેશ્વર પંથકમાં જ નહીં પણ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવનારી ઘટનામાં અંકલેશ્વરના સંજયનગરની બાલાની ચાલમાં રહેતી રશીદા પટેલ દ્વારા બાળકનું અપહરણ કરી તેમજ એક બાળકની હત્યા કરી ઘરના વાડામાં તેની લાશ દાટી દીધી હોવાની ઘટના બાદ સમગ્ર પંથકમાં રશીદા પટેલ જેવી મહિલા સામે ભારે ધિક્કાર અને રોષની લાગણી જોવા મળી છે. પોલીસ હજુ તો રશીદા પટેલની તારીખ 26મી સુધી રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે. ત્યાં આજે અંકલેશ્વર શહેરના જાગૃત હિન્દુ મુસ્લિમ યુવાનો દ્વારા આ ઘટનામાં ધનિષ્ઠ તપાસની માંગણી કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જાગૃત બંદેવ કોમના યુવાનો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આપેલ આવેદનપત્રમાં તેમણે માંગણી કરી છે કે આ રશીદા પટેલે બીજા બાળકોનું અપહરણ કર્યું હશે, તેનું શું થયું તે અંગેની ઉઠાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ ઘટનામાં રશીદા પટેલ સાથે બીજા કોણ કોણ ઇસમો સામેલ છે, કોણ કોણ તેની સાથે સંડોવાયેલ છે તે બાબતે પણ તપાસ થવી જોઈએ. શું આ રશીદા પટેલનો સંબંધ કોઈ માનવ અંગ તસ્કરી કરતા લોકો સાથે છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. એટલું જ નહીં પણ રશીદા પટેલના ઘર પાછળના વાડામાં ખુલ્લી જગ્યા છે, ત્યાં ખોદકામ કરવામાં આવે તેને પગલે કેટલાક બાળકોનો હત્યા કરી ત્યાં દાટી દેવામાં આવ્યું હોવાનું પણ બહાર આવી શકે છે. તો તે અંગે ખોદકામ થવું જોઈએ અને ભવિષ્યમાં કોઈ પણ બાળક ગુમ થાય તો તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને તુરંત એક્શનમાં આવે તેવું માંગણી કરતું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જાગૃત હિન્દુ મુસ્લિમ યુવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ માંગણીને પૂરી પાડી શકે છે કે નહીં, તે તો આવનાર સમય જ બતાવશે. હમણાં જે અંકલેશ્વરમાં બાળકનું અપહરણ માટે જે કાંડ થયું છે તેની અંદર થોડાક જ દિવસમાં બાળકનું કંકાળું એવું છે અને મહિલા મુસ્લિમ હોવાથી જેણે કામ કર્યું છે એના માટે અમે એનું સખત વિરોધ કરીએ છીએ ને અમે આ બાબતમાં હિન્દુ મુસ્લિમ બધા મળીને એના ઉપર સખતથી સખત તપાસ થાય, એની આગળ પાછળ કોણ છે અને આ શું કામ એણે કર્યું છે. જે કંકાલ ખાસ કામ એ છે આમાં કે જે કંકાલ મળ્યું છે એને મારવાનો રીઝન શું છે, એને અંદર શરીરમાંથી શું કાઢ્યું છે, એની શરીરની જે વસ્તુ કાઢીએ ક્યાં ગઈ, કોણે કાઢી, કેવી રીતે વેચી છે, એની ઝીણવટભરી તપાસ થાય. આની પાછળ જે બી લોકો હોય એને શખ્સમાં શખ્સ સજા થાય એવું અમારું માનવું છે અને આ કારણસર અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ મળીને અહીં આવેદનપત્ર આપ્યું છે અને આ સાહેબ આની ઝીણીમાં ઝીણી તપાસ કરવી અમારી માંગ છે. અંકલેશ્વર શહેરમાં જે અપહરણ અને અપહરણ કરનારના વાડામાંથી જે માનવ કંકાળ બાળકનું કંકાળ મળ્યું છે તે બાબતમાં આજરોજ હિન્દુ મુસ્લિમ યુવાનો સ્વયંભૂ આ આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં આજે અપહરણ કરનાર નું આ કંકાળ જે મળ્યું એ શા માટે એને મારવામાં આવ્યો, ત્યાર પછી કેટલા છોકરાનું અપહરણ કરવામાં આવ્યું હશે, આની પાછળ કેવા કેવા લોકોની સંડવાયેલી હશે, જેની યોગ્ય ઝીણવટમાં ઝીણવટ તપાસ થાય એવી અમારા સૌ લોકોની માંગ છે, જેથી અમે આજરોજ આવેદનપત્ર આપ્યું છે. ભરૂચ શહેરના દાદાભાઈ બાગમાં પાલિકાના નામે ભૂખ્ય સત્તાધીશોએ પાણીની બરફ તોડી નાખીને પોતાના નામની તકતી બનાવી દેતા રાહદારીઓએ ભરૂનાળે તરસે મરતા આખરે વિરોધ પક્ષના નગરસેવક અને કોંગ્રેસ આગેવાનોએ પાણીના કુલરો મૂકીને તરસા રાહદારીઓ માટે સુવિધા ઊભી કરી હતી. ભરૂચ નગરપાલિકાના નામે ભૂખ્યા સત્તાધીશો માત્ર ને માત્ર વિકાસ કામો કર્યા છે તેવી બૂમો પાડે છે. આજે પણ ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી એટલે જ તો પાલિકા કચેરીમાં મહિલા સ્ત્રીઓને માટલા ફોડવાની ફરજ પડે છે. ત્યારે સત્તા અને નામની ભૂખ પાછળ પાલિકાના સત્તાધીશો કંઈ પણ કરી નાખે છે. અધૂરા બગીચાનું ઉદ્ઘાટન કરી પોતાના નામની તકતી લગાવી દે છે અને હવે શહેરમાં કેટલાક પરબો બંધ છે પરંતુ સત્તાધીશો તો ધૂત રાષ્ટ્ર બનીને બેઠા છે. ત્યારે શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ દાદાભાઈ બગીચા બહાર એક પરબ હતું પરંતુ પાલિકાના સત્તાધીશોએ બાગનું નવું નિવાકરણ કરવાને પાછળ 40 લાખનો ખર્ચો કર્યો અને જ્યાં પરબ હતી લોકો રાત દિવસ પાણી પીને પોતાની તરસ છીપાવતા હતા તે જગ્યાએ પરબ તોડી નાખીને નામના ભૂખ્યા સત્તાધીશોએ પોતાના નામની તકતી ચોંટાડી હતી.
પોતાના નામની ઉદઘાટનની તકતીઓ મારી દેતા રાહદારો તરસે મરતા તેની વિગત વિરોધ પક્ષના નગરસેવક સલીમ અમદાવાદી, શમશાદ સૈયદ, હેમેન્દ્ર કોઠીવાળા, ઇબ્રાહીમભાઈ કલકલને થતાં તેમણે તેમજ બીજા કોંગ્રેસના આગેવાન ઝુલ્ફિકર રાજ, નિકુલ મિસ્ત્રી સહિતના આગેવાનોએ તકતીની જગ્યાએ પાણીના કુલર મૂકીને રાહદારીઓને તરસ મીટાવવાનો પ્રયાસ કર્યો છે અને નગરસેવક શમશાદ અલી સૈયદ દ્વારા વિરોધ પક્ષ તરફથી માંગણી કરી છે કે તકતી હટાવીને પાણીની પરબ પૂર્ણ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી છે. હવે પાણીના પરબ બનશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. વર્ષોથી દાદાપુર બાગની બહાર પાણીની પરબ આવેલી હતી. બાગના રિઝર્વેશનના સમયે આ પરબને તોડી નાખવામાં આવી અને પરબ બંધ કરીને પોતાની વહેવાઈ મેળવવા માટે ભાજપ શાસિત ભરૂચ નગરપાલિકાએ અહીંયા પોતાની તકતી લગાવવામાં આવેલી છે અને પાણીની પરબ સદંતર બંધ કરવામાં આવેલી છે. આજે વિરોધ પક્ષના તમામ સભ્યો દ્વારા અહીંયા પાણીની પરબ શરૂ કરવા માટે અમે પોતાના ખર્ચે પાણીના કુલરો મૂકીને રાહદારીઓ ગરીબ લોકો માટે અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે અને આ પરબ ફરીથી ચાલુ કરવા માટે અમે ભરૂચ નગરપાલિકાને આવેદનપત્ર અગાઉ આપેલું હતું અને બોર્ડની મિટિંગના અંદર પણ આ મુદ્દો અમે બોર્ડમાં રજૂઆત કરેલી હતી કે અહીંયા પાણીની પરબ જે પહેલાં આવેલી હતી તો અહીંયા પાણીની પરબ ચાલુ કરવામાં આવે, પણ પ્રમુખશ્રીએ અને ભરૂચ નગરપાલિકાએ અમારો કોઈ મુદ્દો ધ્યાનમાં ન રાખીને પાણીની પરબનો કોઈ ખુલાસો આપ્યો નથી. અને આટલી મોટી જ્યારે 40 લાખ જેટલી રકમ ભરૂચ નગરપાલિકાએ દાદાભાઈ બાંધના રિનોવેશન સમયે ખર્ચેલી હોય અને પાણીની પરબ નામ બનાવી શક્યા તો પોતાનું આજે જે કંઈ બી આ કામ છે કાર્ય છે નિષ્ફળ રહ્યું છે એ પોતે સ્વીકારવું પડે. વહેલી તકે અહીંયા પાણીની પરબ શરૂ થાય તેવા અમારા પ્રયાસો આગળ પણ ચાલુ રહેશે અને અહીંયા ગરમીના સમયમાં જે 2-3 મહિના ગરમીના સમયમાં ભરૂચ નગરપાલિકાના વિપક્ષ વિરોધ પક્ષના સભ્યો દ્વારા પાણીની કુલર મૂકીને ગરીબ રાહદારીઓને પાણી પહોંચાડવાનું કામ કરીશું. ભરૂચના હિંગલોડ ગામના સફવાન પટેલની ચેન્નઈ MRF બેસ ફાઉન્ડેશનમાં સિલેક્ટ થતા ક્રિકેટ ક્ષેત્રમાં ભરૂચનું ગૌરવ વધ્યું છે. ચેન્નઈ MRF બેસ ફાઉન્ડેશનમાં સિલેક્ટ થઈ ક્રિકેટ ક્ષેત્ર ભરૂચનો ગૌરવ બનતો સફવાન પટેલ ગ્રામીણ વિસ્તારમાં વધી રહેલ ક્રિકેટના ખેલછા રાષ્ટ્ર માટે વરદાનરૂપ પુરવાર થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. પાલેજ નજીક આવેલ કરજણ તાલુકાના વલાણ ગામનો વતની અને છેલ્લા 3 વર્ષથી ભરૂચ તાલુકાના હિંગલોડ ગામમાં મામાના ઘરે વસવાટ કરતા 20 વર્ષીય સફવાન દાઉદ પટેલ વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિએશન ખાતે સિલેક્ટ થઈ ભારતમાં ક્રિકેટ ટુર્નામેન્ટ માં ભાગ લઈ રહ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી અંડર 19 ટીમમાં વિનુ માકંડ વેસ્ટર્ન ઝોન કુચ બિહાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધમાકેદાર બોલિંગ કરી છવાયો હતો. યુવાન અને ઉભરાતા સફવાન પટેલની બોલિંગ પરફોર્મન્સ અને ક્રિકેટ પ્રત્યેની રુચિ પારખી BCA તરફથી તેને ચેન્નઈ ખાતે MRF બેસ ફાઉન્ડેશનમાં ટ્રાયલ માટે મોકલવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગુજરાત અને રાષ્ટ્રમાં પણ અન્ય ક્રિકેટ ખેલાડીઓ ચેન્નઈમાં આવ્યા હતા. ચેન્નઈ ખાતે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટેસ્ટ બોલર ગ્લેન મેકગ્રાની અધ્યક્ષતામાં પસંદ કરાયેલ 15 ખેલાડીઓમાં સફવાન પટેલ પણ સમાવેશ થયો છે. સમગ્ર ગુજરાતમાંથી ફક્ત સફવાન પટેલ સિલેક્ટ થયો છે. આગામી 14 માર્ચ તે ફિટનેસ ટેસ્ટ અને બોલિંગ માટે MRF બેસ ફાઉન્ડેશનમાં જવા રવાના થનાર છે. સફવાન પટેલ તેની MRF પેસ ફાઉન્ડેશનમાં 3 મહિના ફિટનેસ પ્રેક્ટિસ ચાલશે અને 4 મહિના આંતરરાષ્ટ્રીય કક્ષાની બોલિંગ પ્રેક્ટિસ કરવામાં આવશે. સફવાન પટેલ તેની MRF પેસ ફાઉન્ડેશનમાં પસંદગી થવા બદલ હર્ષની લાગણી અનુભવે છે, સાથે જ પરિવારજનો અને એના ક્રિકેટ કોચ સહિત તમામ શ્રેય આપ્યો હતો અને આવનાર કારકિર્દીના દિવસોને રણજી ટ્રોફીથી લઈ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી ભારતીય ટીમમાં સફવાન રમવાની ઉમેદ વ્યક્ત કરી હતી. સફવાન પટેલ MRF બેસ ફાઉન્ડેશન સિલેક્શન થવાના સમાચાર ઈખર ગામના ક્રિકેટ મુનાફ પટેલને મળતા મુનાફ પટેલ સફવાનને શુભેચ્છા આપી કારકિર્દીમાં મદદરૂપ થાય એવું માર્ગદર્શન પૂરું પાડવાની ખાતરી આપી હતી. ભરૂચના ઈખર ગામના મુનાફ પટેલ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામવા સાથે વિશ્વ વિજેતા ભારતીય ટીમને પણ સદસ્ય રહી ચૂકીને ભરૂચ જિલ્લાનું નામ વિશ્વકક્ષા મૂક્યું હતું, ત્યારે હવે 135 કિલોમીટરની ઝડપથી પણ વધુ ઝડપે લેફ્ટ હેન્ડ બોલિંગ કરતો સફવાન પટેલ આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કરે તો નવાઈ નહીં. અંકલેશ્વરના સંજયનગરની મહિલા દ્વારા અપહરણ અને હત્યા મામલે પોલીસે તપાસ કરતા કેટલાક બોગસ દસ્તાવેજ બન્યા હોવાની વિગતો બહાર આવતા આ દસ્તાવેજ તેની પુત્રી પણ સામેલ હોવાથી પોલીસે તેની પુત્રી મોસીનાની ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લામાં ચકચાર મચાવનારી ઘટનામાં અંકલેશ્વરના સંજયનગરની બાલાની ચાલમાં રહેતી રશીદા પટેલ દ્વારા એક બાળકનું અપહરણ કરીને ઘરમાં 6 મહિના સુધી પૂરી રાખવાની ઘટનામાં બાળક રશીદા પટેલના ઘરેથી ભાગીને પોતાના ઘરમાં જતા મામલો બહાર આવતા પોલીસ રશીદા પટેલની ધરપકડ કરીને પૂછપરછ કરતા તેણે એક બાળકની હત્યા કરીને લાશને વાડામાં દાટી દીધી હોવાનું જાણવા મળતા પોલીસે રશીદા પટેલના વાડામાં ખોદકામ કરતા ત્યાં એક બાળકનું કંકાલ મળી આવ્યું હતું. ભરૂચમાં દોડિયા બજારના દેવી પૂંજક પરિવારનું હોવાનું બહાર આવતા આ મામલે હવે પોલીસ રશીદા પટેલની વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરતા તેણે કેટલાક દસ્તાવેજ બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે તેને ઘરેથી નકલી દસ્તાવેજ કબજે કરતા તેમાં તેની પુત્રી મોસીનાનું પણ હાથ હોવાનું બહાર આવ્યું હતું અને તેણે મદદગીરી કરી હોવાનું જાણવા મળતા પોલીસે નકલી દસ્તાવેજ બનાવવાના આરોપમાં રશીદા પટેલની પુત્રી મોસીનાની ધરપકડ કરી હતી. મોસીનાની આગરી પૂછપરછ કરીને તે શું જાણે છે, બીજા બાળકોના અપહરણ કર્યા છે કે નહીં, કર્યા હતા તો તે ક્યાં છે, તે અંગેની શહેર પોલીસ પૂછપરછ હાથ ધરી છે. ભરૂચ શહેરની જંબુસર બાયપાસ ચોકડી પાસે ઓવરલોડ ટ્રકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા લોકટોળાએ હલ્લો મચાવતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ આજરોજ બપોરના સમયે ભરૂચના જંબુસર રોડ બાયપાસ ચોકડી વિસ્તારની રેલવે ફાટક વિસ્તારમાં મીઠાના જથ્થાથી ઓવરલોડેડ ભરેલ ટ્રક એક મોટરસાયકલ સવારને અડફેટે લેતા ભારે અફરાતફરીનો માહોલ રસ્તા ઉપર સર્જાયો હતો. જોકે સમગ્ર અકસ્માતની ઘટનામાં 2 યુવાનોનો આબાદ બચાવ થયો હતો. અવારનવાર બાયપાસ ચોકડી વિસ્તારમાં આ પ્રકારની ટ્રકો થકી થતો અકસ્માતોને બનાવના પગલે લોકોમાં રોષ ભૂપકી ઉઠ્યો છે અને ટ્રકના કાચ તોડી લોકોએ તેનો રોષ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ ઓવરલોડેડ મીઠું ભરી શહેરના માર્ગો ઉપર માઠેલા સાંડની જેમ દોડતી આ પ્રકારની ટ્રકો કોના રહેમ નજર હેઠળ બેફામ બની નીકળે છે તેવી લોકચર્ચા આ પ્રકારના બનેલા અકસ્માતના બાદ થી લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી અને લોકોએ અવારનવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ના આવતા આખરે આજરોજ અકસ્માતની ઘટના બાદ રસ્તા ઉપર ઉતરેલા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. બપોરના સમયે સર્જાયેલ અકસ્માત અને લોકોનો રોષને પગલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ ઉપરથી વાહન અને લોકટોળાને સાઈડ ઉપર ખસેડી રસ્તા પર અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિક જામની સ્થિતિને ખુલ્લી પાડી હતી. 2011 અમે 21/3/2011 આવેદનપત્ર આપેલું આરએનપી ડિપાર્ટમેન્ટને અને જીયુડીસીને અને નેશનલ હાઈવે ઓથોરિટીને કે અહીંયા બાયપાસ વિસ્તારમાં મોટા ખરાઓ છે અને ધૂની એટલી બધી ડમરી હોય છે જેનાથી આ અમારા અકસ્માતોનો ભય છે અને આજે એ જ થયું. એ લોકોએ અમને 48 કલાકની અંદર કાર્યવાહી કરવાની ખાતરી આપેલી કે અમે 48 કલાકમાં તમારી સમસ્યાનું નિવારણ કરીશું. પણ અબ્દુલભાઈ કીધું એમ કે એ લોકોએ કોઈ સમસ્યાનું નિવારણ કરેલ નથી. અત્યારે SSC બોર્ડ અને HSC બોર્ડની પરીક્ષાનો ટાઈમ છે. અહીંયાથી વિદ્યાર્થીઓ અવર જવર કરે છે અને આ વિદ્યાર્થીઓની જાનને ખતરો છે. અહીંયાથી એટલી બધી ઓવરલોડેડ ગાડીઓ જાય છે એની પણ આરટીઓ અને બધે કાર્યવાહી કરે એ પણ અમારી માંગણી છે. અને અને આજે અમે અત્યારે જ મેં આપણે કાર્યપાલક ઇજનેર શાહ સાહેબને અને પરીક સાહેબ જે ડેપ્યુટી એન્જિનિયર છે એ લોકોને મેં ટેલિફોનિક જાણ કરી છે કે આજે 5 વાગ્યા સુધીમાં જો આ કામગીરી ચાલુ નહીં થાય તો અમે આજે ને આજે 6 વાગ્યા પછી કચેરીને તાગુ મારીશું. અને આના આના કારણે આ સમસ્યાઓને કારણે અમારે વારંવાર આ વિસ્તારના રહીશોને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ સમસ્યાનું નિવારણ થાય એવી અમારી માંગણી છે. 23/3/2018 શુક્રવારના દિવસે 2 છોકરાઓ કંઠાળા ગામ તરફથી ભરૂચ સિટીમાં આવી રહેલા હતા. જંબુસર બાયપાસ ચોકડી ઉપર જે મોટો ખાડો પડેલો છે જેનાથી અસંખ્ય વખત એક્સિડન્ટો થયેલા છે. આજથી 2 દિવસ પહેલાં પણ અહીંયા ચક્કાજામ કરેલો PWDના અધિકારીઓને અને GMRDCના અને નેશનલ હાઈવે ઓથોરિટીને અમે લોકોએ આવેદનપત્ર આપેલા અને ત્યાં જઈને આવેદનપત્ર આપણે કીધેલું તો એમને અમને એવું કીધેલું કે 48 કલાકમાં તમારો આ રોડનું સમસ્યા થઈ જશે. પરંતુ આ જાણી જામીના અધિકારીઓ એસીમાંથી બહાર નથી કાઢતા અને આજે કેટલો ભયંકર હડસટ હતો બચેલો છે તમે જોઈ શકો છો. 2 છોકરાની ઉપર પાછળ એક મીઠા ભરેલી ટ્રક આવી ઉપર ચડી ગઈ. સદનસીબે બંને છોકરા કૂદીને સાઈડ પર પડ્યા, એમને થોડી ઇન્જરી થયેલી છે પરંતુ એમની ગાડી ટોટલ લોસ થઈ ગયેલી છે. આ પ્રશાસનની નિષ્કાળજી છે. એટલે અમે આજે અમને કીધું કે શુક્રવારના દિવસે આ તમારું બધું કામ પડશે પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓ કોઈ પણ પ્રકારનું આ વિસ્તાર પર ધ્યાન ન દેતા ઓળમાયું વર્તન રાખે અને આ વિસ્તારની તમે અત્યારે હાલત જોઈ શકો છો કે 5-5 ફૂટ ઊંડા ખાડા ભરેલા છે અને જ્યારે ખાડા ભરવાની વાત આવી ત્યારે 10 નાખી ગયા અને અત્યારે આ બંને છોકરાની બંનેને વાગેલું છે ડોળું. પરંતુ સદનસીબે અત્યારે એટલી મોટી ઇન્જરી નથી પરંતુ આ થતો આનું જવાબદાર પ્રશાસન રહે એટલે અમે લોકો આજે નક્કી કર્યું
કે આજે સાંજ સુધીમાં જો કામ નહીં કરે તો આવતીકાલથી અમે લોકો કોર્ટ રહે આ અધિકારીઓને વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને આ તમામ છોકરાઓને ન્યાય અપાવીશું એવી અમારી લાગણી અને માંગણી છે। भरूच शहर निशाचरोए अनेक चोरीओ ने अंजाम आपता शहर में खळभळाट मची गयो छे। बनाव अंगे ने जाणवा मळती माहिती मुजब भरूच शहर ना सोनेरी महल विस्तार में 3-4 जेटला मकानों में सामान अने रोकड़ानी चोरी थता लोगों में फफड़ाटनी लागणी छवाई हती। तो बीजी तरफ लोगोए पोलीस पेट्रोलिंग वधारवामां आवे तेवी मांग उच्चारी हती। तो बीजी तरफ ए अने बी डिविजन पोलीस मथकनी बॉर्डर उपर आवेल वड़ापाड़ा रोड उपर गार्मेंटनी दुकान ने टस्करोए निशान बनावीने अंदाजित હજારોના મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ મચ્યો હતો। જ્યારે ચોરીની ઘટના અંગેની જાણ દુકાન સંચાલક દ્વારા શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરવાની તજવીજ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ એ ડિવિઝન પોલીસની બાજુના વિસ્તારમાં તેમજ બી ડિવિઝન પોલીસ મથકની લાલ બજાર ચોકીની હદ પાસેના વિસ્તારમાં તસ્કરોએ ઉપરા છાપરી નાની મોટી ચોરીઓને અંજામ આપી જાણે કે શહેર એ અને બી ડિવિઝન પોલીસની નાક કાપી હોય એમ તસ્કરોના ત્રાસથી કંટારેલા લોકો હવે પોલીસ પેટ્રોલિંગ સઘન થાય તેવી માંગ ઉચ્ચારી રહ્યા છે। તો બીજી તરફ બેફામ બનેલા તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એક પછી એક બનેલા ચોરીઓની ઘટનાને લઈ લાગી રહ્યું છે। હવે આશા રાખીએ છીએ કે શહેરના જાબાઝ પોલીસ તસ્કર તત્વોને વહેલી તકે ઝડપી પાડી કાયદાના સકંજામાં લેશે તેવી માંગ ઉઠવા પામી છે। દિલ્હીવાલા છે, મારી શોપ છે ગાર્મેન્ટ કટિંગ શૂટિંગ કટિંગની, અને આજ રોજ શટલ ખોલતા મારી દુકાનમાં ચોરી થઈ છે। એ બાજુની મિલકત છે અમારી, એમાંથી ચોર અંદર એન્ટર થઈને ઉપરથી જાળી તોડીને નીચે એન્ટર થઈને પૈસા ચોરેલા છે, અને બાજુની મિલકતની વારંવાર રજૂઆત કરતા પણ છતાં પણ બાજુની મિલકતવાલા ભાઈ અંબિકા જેલેસ ભગવાનદાસ સોની એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ જાતનું કામ કરાવતા છે નહીં, અને બાજુના ઘરમાં મિલકતમાં ખરાબ ધંધા ચાલે છે, લોકો આવીને પી જાય છે, ખરાબ લેડીઝો લઈને આવે છે, એવા ખરાબ કામ ચાલે છે એવું, તે છતાં પણ એ ભાઈ કંઈ કરાવતા છે નહીં, અને એના અનુધારે અમારી બાજુની મિલકતમાંથી ચોર ઉપર ચડી અને અમારા ઘરમાં ચોરી કરી છે। કેટલા રૂપિયા? અને કમસે કમ 30-40 હજાર રૂપિયાની રકમ છે મારી, એ ચોરાઈ છે, અને અમે પોલીસ કમ્પ્લેન કરી છે અને અંબિકા જેલેસ તરફથી પણ અમે કરેલી છે એમને કમ્પ્લેન, એ રજૂઆત કરી છે અમે સાહેબ, અને પોલીસ સ્ટેશનમાંથી આવીને ચેક કરી ગયા છે અમારી દુકાનમાં। મારું નામ સરપ્રાજ, હું સોનેરી મહેલનો રહેવાસી છું। મારા ઘરમાં રાત્રે લગભગ 2-3 વાગ્યા વચ્ચેના ગાળામાં ચોરી થઈ છે, અને ચોરી કરવા વાળા લગભગ 2500-3000 રૂપિયા પપ્પાની પેન્ટમાંથી કાઢી નીકળ્યા છે। ઘરમાં તો તાળું હતું પણ બહારથી પેન્ટ ખેંચી અને 2500-3000 રૂપિયાની ચોરી કરી છે, અને પેન્ટ પછી બારણા પાણી નાખીને ચાલી ગયા છે। એટલે અમારી વિનંતી છે કે આ જાળીમાંથી સીલીઓ નાખી અને પપ્પાની પેન્ટ કાઢીને લગભગ 2500-3000 રૂપિયા કાઢી ગયા છે, એમ તો તાળું હતું પણ પાછળથી એ લોકો સીલીઓ નાખીને પેન્ટ કાઢી ગયા છે। એટલે અમારી વિનંતી છે પોલીસ સાહેબને કે ભાઈ અમારા ફળિયાની અંદર 4 જગ્યા ચોરી થયેલી છે, એ લોકો અમને પોલીસ પ્રોટેક્શન આપે, એટલે અમારી વિનંતી છે। તમારા ફળિયાનું નામ? સોનેરી મહેલ એડ્રેસ રોડ ભરૂચ। સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ પુનઃ ઉપસ્થિત થઈશું, તો ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।
વાલિયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રના પાછળના ખેતરમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી। બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે ખેતરમાં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સામૂહિક આરોગ્ય કેન્દ્રને અડીને આગ લાગતા ઘટનાના પગલે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ આવેલ 35થી વધુ દર્દીઓને આગના ધુમાડાની અસર ન થાય તે માટે તાત્કાલિક ધોરણે સલામતીના ભાગરૂપે બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા। તો બીજી તરફ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે આગ લાગી હોવાની જાણ સ્થાનિક ફાયર વિભાગમાં કરતા 2થી વધુ ટેન્કરોએ ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જો કે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી તેમ જાણવા મળી રહ્યું છે। વાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક તરીકે હું ડૉક્ટર એકે કટાળા ફરજ બજાવું છું। આજે સાંજના આશરે 4 વાગ્યાના અરસામાં દવાખાનાની નજીકના આજુબાજુના ખેતરોમાં કોઈ કારણસર આગ લાગી જવાના કારણે બહુ ધુમાડો થઈ ગયેલ, જેના કારણે દર્દીઓને ઘણી તકલીફ પડતી હતી। બાળ સેવા કેન્દ્ર ખાતે દાખલ થયેલ દર્દીઓને પણ ઘણી તકલીફ પડતી હતી। સૌથી પહેલાં તો આપણે દર્દીઓના શ્વાસને હિતમાં રાખીને સૌથી પહેલાં તમામ દર્દીઓ તથા તેમના સગાઓને સલામત સ્થળે ખસેડી અને તેમને સુરક્ષિત કરેલા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ ભરૂચને તાત્કાલિક ધોરણે જાણ કરી આપેલ, જેની માહિતી આપણે નાયબ મામલતદાર વાલિયા તરફથી તાત્કાલિક ધોરણે GIDC માંથી તાત્કાલિક 3 અગ્નિશામક દળને આપણે અત્રેણા દવાખાના ખાતે મોકલી આપેલ। તેમના દળ દ્વારા સંતોષકારક કામગીરી બજાવી આગ ઉપર સારી રીતે નિયંત્રણ કરી આપેલ છે, જે બદલ અગ્નિશામક દળનો તથા તમામ લોકોનો આભાર। ઝઘડિયા GIDC ની કંપનીમાં લોખંડની પાલક પરથી પડી જતા કામદારનો ગંભીર ઈજાને કારણે મોત થયું હતું। ઝઘડિયા GIDC માં આવેલ લુસિડ કોલાઇટ કંપની લિમિટેડમાં ગત સાંજના 30 ફૂટ ઊંચે AC કસ્ટિંગનું કામ કરતો મોહમ્મદ સહબર મોજુબર રહેમાન નામનો કામદાર કામ કરીને લોખંડની પાલક પરથી નીચે ઉતરી રહ્યો હતો। તે દરમિયાન તે લપસી પડતા તેને પહેરેલ સેફ્ટી બેલ્ટ ઝટકા સાથે તૂટી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જ કંપનીમાં કામ કરતા કામદારો દોડી આવ્યા હતા। જો કે કામદારનું મોત થતાં આ અંગેની ઝઘડિયા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગરના ધાંધગ્રાના ગામોમાં 7 બારના ઉતારા માટે સ્ટેશનરી અને અન્ય મટીરીયલ ફાળવવાની માંગણી કરી છે। ધાંધગ્રા તાલુકાની ગ્રામ પંચાયત 7 બાર 8 અ ઉતારા આપવાની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે, પણ લાંબા સમયથી સ્ટેશનરી નહીં આપતા ઉતારા નથી નીકળતા। આથી ખેડૂતોને ઉતારા મેળવા ધાંધગ્રા જવું પડે છે। આ બાબતે VCI ના ઓપરેટરોએ સ્ટેશનરી આપવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોને પાક ધિરાણ મેળવવા માટે ગ્રામ પંચાયત કચેરીએ આવવું પડે છે, ત્યારે VCI ની ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોને સરકાર દ્વારા જરૂરી સ્ટેશનરી લાંબા સમયથી આપવામાં નહીં આવતા ખેડૂતોને ગ્રામ પંચાયત કચેરીમાંથી 7 બાર 8 અના ઉતારા મળતા નથી। આથી ખેડૂતોને ધાંધગ્રા મામલતદાર કચેરી ખાતે 7 બારના ઉતારા મેળવવા ધક્કા ખાવા પડે છે। આથી સ્ટેશનરીને આપવાની માંગણી સાથે VCI ના ઓપરેટરોએ દ્વારા ધાંધગ્રા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં કોમ્પ્યુટર ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ભુવા સંજયભાઈ અને નરોત્તમે જણાવ્યું કે અનેકવાર રજૂઆત કરવા છતાં સ્ટેશનરી આપવામાં આવતી નથી, જેને કારણે ખેડૂતો 7 બારનો ઉતારો આપવામાં મુશ્કેલ પડે છે આવેદનપત્ર આપી સ્ટેશનરી આપવા માટેની માંગણી કરવામાં આવી છે। PCI ઓપરેટરોએ કરી મામલતદાર રજૂઆત સ્ટેશનરીના અભાવે ખેડૂતોને ધાંધગ્રા મામલતદાર કચેરીએ ધક્કા થાય છે। મારું નામ ભુવા સંજયભાઈ મધભાઈ છે, ગ્રામ પંચાયત હરિપુરમાં VC તરીકે કામગીરી સંભાળું છું। હવે વારંવાર રજૂઆત કરવા છતાં 7 બાર 8 અની સ્ટેશનરી મળતી નથી, તો એ બાબતે મામલતદારને આવેદનપત્ર લીધું છે આજે કે અમને 7 બાર 8 અની સ્ટેશનરી આપી અને તરત એક્ટિવેટ કરો। 15 દિવસ 20 દિવસ મહિનો દિવસ થાય તો પણ એક્ટિવેટ કરતા નથી। ગુજરાત સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પણ જો ગામડામાં એ ધારા કેન્દ્ર ચાલુ સેન્ટર છે અને સ્ટેશનરી જ નથી મળતી તો ડિજિટલ ઇન્ડિયા કઈ રીતે ગણવું। આ સાથે પૂર્ણ થાય છે HUM TV ના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે, તો ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।